કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલા કૌમી એકતાના પ્રતિક સમાન હજરત પીર રહેમતુલ્લાહે અલિયહદી દરગાહના ત્રિદિવસે ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક એવા હજરત હાજી પીર રહેમતુલ્લાહ દરગાહના ઉર્ષ શરીફ નિમિત્તે રેન્જ આઈજી વાઘેલા તથા હિન્દુ મુસ્લિમ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી પીરની મજાર ઉપર ચાદર ચઢાવી ધન્યતા અનુભવી હતી. કિતને દિન સે આયે હો? હમકો 15 દિન હો ગયે. અભી કૈસા લગ રહા હૈ? ખાસ બહોત અચ્છા લગ રહા હૈ. હા, રસ્તે મે કૈસી કૈસી સેવા હૈ અભી? હા, રસ્તે મે સેવા કૈસી હૈ? સબ અચ્છી હૈ. લોકો કો ક્યા સંદેશ દેના ચાહતે હૈ? લોકો મે એસા સંદેશા દેના ચાહતે હૈ જો આપ જો હમ ચલ રહે નંગે પેર સે મન્નત સરકાર સબકી મન્નતે પૂરી કરતે હૈ તો વો ખુશી સે હમ ચલ રહે અલ્લાહ સબકી કમો મન્નતે સબ પૂરી કરે. જુમા તો રહે. અરુણભાઈ, અત્યારે તમારા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરાય છે? મારો આ કેમ્પ 25 વર્ષથી હશે. કોમી એકતાના નામે આ કેમ્પ ચાલે છે. પગયાત્રા ફાળો તમે મિત્રતા મારા રીતે અમુક દોસ્તાર ડોનેશન દઈ આ કેમ્પને ચલાવીએ છીએ. કોમી એકતાનું નામ ભાઈચારો હિન્દુ મુસ્લિમ ભાઈનું આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી પગયાત્રાળુને આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. તેમજ તમામ મારા કાર્યકર્તાઓ તેમજ બધા ભાઈ મળીને આ કેમ્પની સેવા અમે આપીએ છીએ. તેમજ જમવાનો ચા દૂધ નાસ્તો સુવા ઉઠવાની સગવડ મેડિકલ આ કેમ્પનો તમામ યાત્રાળુ લાભ લઈ રહ્યા છે. તેમ છતાં અમારી રીતે કોઈ પણ એવો યાત્રાળુ બહુ બીમાર પડી ગયો હોય તો અમારે તાત્કાલિક ડૉક્ટર પણ અમને સેવા આપી હતી. આ કેમ્પ આજે પીર બાબાના નામથી આજે અમે ચલાવીથી પ્રખ્યાત થઈ ગયો છે. તેમજ અમે પગયાત્રાળુ માટે ખુલ્લે પગે કોમી એકતાથી અમે મહેનત કરી રહ્યા છીએ. એ જ અમારો 10 થી